નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના શ્રીમણી જૈન દેરાસરથી વિહાર કરી ડેરોલ તરફ જઈ રહેલા 6 જૈન સાધ્વીજી પર એક ઈસમે હુમલો કર્યો. પસાર થઈ રહેલા એક ઈસમે સાધ્વીજીઓને બચાવી હુમલો કરનાર ઈસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો. અંગલેશ્વરમાં 2 અલગ અલગ સ્થળેથી પોલીસે 34,000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો. દારૂના જથ્થા સાથે મહિલા સહિત અન્ય એક ઈસમ ઝડપાયો. જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે વલ્લ્યા માર્ગ પર 2 બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ જતા પરપ્રાંતીય મહિલાને ઝડપી પાડી તો અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો. બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી સતલજ હોટલ પાસે દારૂ વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ. કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અંકલેશ્વર શહેર બસ ડેપોના એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. બસ ડેપોને અડીને આવેલા મકાનમાં ભટકાઈ જતા કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ ગયા બાદ બસ થંભી. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. ભરૂચના શ્રીમણી જૈન દેરાસરથી 6 જૈન સાધ્વીજી વિહાર કરી દેરોલ તરફ જઈ રહ્યા હતા. આ સમયે એક ઈસમને તેમનો પીછો કરી અચાનક ઉશ્કેરાઈ જઈ કમરપટ્ટો કાઢીને જૈન સાધ્વીઓ પર હુમલો કરી દીધો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ઈસમે જૈન સાધ્વીઓને બચાવી હુમલો કરનાર ઈસમને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસરથી 6 જૈન સાધ્વીજી સવારના 4:40 વાગ્યાના સમયે વિહાર કરવાનું શરૂ કર્યું હતું. આ જૈન સાધ્વીઓ મોહમ્મદપુરા પહોંચતા એક અજાણ્યા ઈસમે તેઓનો પીછો કરવાની શરૂઆત કરી હતી. જૈન સાધ્વીઓ દેરોલ અને થામગામ વચ્ચે પહોંચતા તેમનો પીછો કરી રહેલા વ્યક્તિને જૈન સાધ્વીએ દૂર રહેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઈસમે તેના કમર પર બાંધેલો કમરપટ્ટો કાઢીને જૈન સાધ્વીઓ પર પટ્ટા વડે હુમલો કરી માર મારવા લાગ્યો હતો. આ સમયે માર્ગ પરથી પસાર થતા સતીશ ચંદુભાઈ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને રોકતા અજાણ્યા ઈસમે તેના પર પણ હુમલો કર્યો હતો. તેમ છતાંય સતીશ રાઠોડે તે ઈસમને પકડી પાડ્યો હતો. માર્ગ પર લોકો પણ એકત્ર થઈ જતા આ અજાણ્યા ઈસમને પકડી તાલુકા પોલીસ મથકના હવાલે કરી દીધો હતો. આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જણકારે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ અજાણ્યા ઈસમ નામે અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહીમ શેખ મૂળ રહેવાસી ખંભાત અને હાલ રહેવાસી કાચલીપીઠ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે જૈન બંધુઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ જૈન 6 જૈન સાધુજી ભગવંતો શ્રીમાળીપોળ જૈન દેરાસર ભરૂચથી વિહાર કરીને ડેરોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે રસ્તામાં ચાલતા ચાલતા 6 વાગ્યાની અંદાજિત સમય કહું 6:30ની આસપાસ એક ઈસમ અજાણ્યા ઈસમે ઠામ અને ડેરોલની વચ્ચે એમની પર એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલા બેલ્ટ કાઢી અને બેલ્ટથી 6માંથી 6 સાધ્વીજી ભગવાનને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા 1-2 સાધ્વીજી ભગવાન છોડાવા હતા એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા. એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીશભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જૈન સાધ્વીજી ભગવંત ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે તો એ છોડાવવા પડ્યા હતા તો એમને એની પર બી એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો. પણ સતીશભાઈ પછી જૈન સાધુજી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાસરી સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઈસમ એને સતીશભાઈએ પકડી લીધો. ભરૂચના શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી 6 જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે થામથી ડેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ, જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો. જૈન સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી થોડો કમરપટ્ટો કાઢી અને તેમને મૂઢું મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલ. પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ. એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે. મૂળ તે ખંભાતનો છે. છેલ્લા 4-1 મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો. તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે. પોલીસે તેને અટક કરવામાં આવે છે. ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે
જે વિહાર કરી રહ્યા હતા, પગપાળા જઈ રહ્યા હતા, તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવેલ. તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં તપાસ ચાલુ છે, વધુ કોઈ કારણોસર તો એ તપાસમાં જણાઈ આવશે. અંકલેશ્વરમાં બે અલગ અલગ સ્થળેથી પોલીસે 34,000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે મહિલા સહિત અન્ય એક ઇસમ ઝડપાયો હતો. જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે વાલિયા માર્ગ પર બે બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ જતા મહિલાઓને ઝડપી પાડી હતી, તો અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી સતલજ હોટલ પાસે દારૂ વેચાણ કરતા ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વાલિયા રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે વાલિયા ચોકડીથી વાલિયા રોડ પર બે બેગ લઈને પસાર થતી મહિલાને અટકાવી હતી અને તેની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની 750 ml અને 350 ml બોટલો મળી આવી હતી. પોલીસે ત્વરિત અસરથી મૂળ બિહાર ખાતે રહેતી અને હાલ જીતાલી સ્ટાર લેક સિટી ખાતે રહેતી સવિતા દેવી મિદની રાયની ધરપકડ કરી હતી અને ઇંગ્લિશ દારૂની 84 બોટલ કિંમત રૂપિયા 30,000 અને બે મોબાઈલ કિંમત રૂપિયા 8,000 મળી 38,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ દરોડામાં વિકાસકુમાર મદન યાદવ ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે રાજપીપળા ચોકડી સતલજ હોટલ પાસે જાહેરમાં નહેર પાસે ઇંગ્લિશ દારૂના વેચાણ કરતા ગડખોલ અંબિકા રેસિડેન્સી ખાતે રહેતા દીપક રામ જસારામને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ઇંગ્લિશ દારૂની 8 બોટલો મળી 4,000 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે. 27 મે 1964 રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું. આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સાથોસાથ રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર બસ ડેપોના એસટીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડેપોને અડીને આવેલ મકાનમાં જઈને ભટકાઈ હતી. કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગયા બાદ બસ થંભી ગઈ હતી. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં એક બસ આવીને ઊભી રહ્યા બાદ થોડીવારમાં અન્ય એક બસ આવી હતી. જો કે આ બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યા બાદ બ્રેક ન લાગતા બસ ડેપોને અડીને આવેલ ભાગ્યદેવ સોસાયટીના એક મકાનની પાછળની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ હતી અને દિવાલ તોડી પાડી હતી, જે બાદ બસ થંભી હતી. મકાન માલિક ઝાકીર કુરેશીને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે ડેપોના અધિકારીને રજૂઆત કરી હતી. જોકે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ આ બાબતે નોંધાઈ નથી. આ અકસ્માતની ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો છે, જેમાં બસ દિવાલમાં ભટકાઈ હતી. ઝાકીર કુરેશી, ભાગ્યદેવ સોસાયટી, અંકલેશ્વર, એસટી ડેપોની બાજુમાં સવારે લગભગ 11:30 સુમાણમાં, 11:30 વાગ્યાના ટાઈમમાં બસે આવીને સીધી ઠોકી જ દીધી. આખી દિવાલ મારી બહુ નુકસાન કરેલું છે, ખાસું એવું નુકસાન કરેલું છે. છતાં બી હવે મેનેજરને બધાને વાત કરી છે, જુઓ હવે શું કહે છે, ને તો પછી આગળ હું તમારી શું માંગ છે. એ મને ખર્ચો આપી દેતા હોય તો ઠીક છે, નહીં ખર્ચો આપે તો પછી હું આગળ એફઆઈઆર આગળ કામ કરીશ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોડી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઈટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ,
ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ખાનગી કંપનીઓને માટીનો જથ્થો પૂરો પાડવાના બદ ઈરાદાથી તંત્રની આંખમાં ધૂળ ઝોંકી 300 જેટલા વૃક્ષોનું નિકંદનની મંજૂરી સામે ખેડૂતોની પર્યાવરણ જાળવવા વાંધા સાથે જાહેર અપીલ અંગે સિદ્ધપણ સહિતના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરૂચ તાલુકાના કહાન, સેગવા, વરેડિયા, સિદ્ધપણ જે ભૂખી ખાળીને લાગુ ગામના પરિવારજનો છે. ભરૂચ ગ્રામ્ય મામલતદારે તારીખ 15/5/2024 રોજ કરેલ 292 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપેલ છે, જે સામે સખત વિરોધ તેમજ વાંધો છે, જેથી તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ સાથે જણાવાયું છે કે સામેવાળા ખાનગી બિલ્ડર કોન્ટ્રાક્ટર સાથેને મેળાપી પડવામાં આવી અને આ વિસ્તારમાં કામધેનુ જેવી કંપનીને માટીને અત્યંત જરૂરિયાત હોય, વિપુલ પ્રમાણમાં માટીનો જથ્થો નજીકથી મળી રહે તેવા સગવડિયા હેતુથી ભૂખી ખાળીને બહાનું બનાવી માટી ઉલીચી લેવાના બાલિશ પ્રયત્ન છે. કોઈપણ કાંસ ઊંડી કરે તે સ્વાભાવિક છે, પરંતુ ઊંડી ખોદેલી માટીની કાંસની બંને સાઇડ પર પાળો બનાવવામાં વાપરવી જોઈએ, નહીં કે ત્યાંથી ઉપાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જઈ ઉપયોગ કરવો. મામલતદાર દ્વારા 292 જેટલા વૃક્ષો કાપવા જે પરવાનગી આપવામાં આવી છે તે ગેરવ્યાજબી છે. ઝેરી સાપ, ઝેરી જીવજંતુના બહાના હેઠળ આવી પરવાનગી ન આપી શકાય. સાપ કે જીવજંતુ માટે આ સ્થળ અભયારણ્ય છે, જેથી પર્યાવરણને નુકસાન થાય છે. વળી તે સામે તેઓની શરત મુજબ ડબલ ઝાડ વાવવા શરત મૂકેલ છે, તો જ્યાં સુધી અન્ય જગ્યાએ ડબલ ઝાડનું વાવેતર કરી પ્રમાણસર કરવામાં ન આવે ત્યાં સુધી મામલતદારે હુકમ કરેલ જે પેન્ડિંગ રાખવાની માંગ કરવામાં આવી છે. સેગવા, વરેરિયા, કહાન અને પરિયેશ જતી એક ભૂખી ખાડી છે. ભૂખી ખાડીને એ સફાઈ માટેની સરકારની એક ઝુંબેશ છે. આ ઝુંબેશના ભાગરૂપે આની પાછળ વેપાર થઈ રહેલો છે એવો અમને શક છે. અને ચોખ્ખી રીતે એ વાત એ છે કે પર્યાવરણને બચાવવા સરકાર આટલી સઘન હોય અને પર્યાવરણને નુકસાન કરવા માટે ઝાડોનું કટિંગ થતું હોય અને એની પરમિશન મામદારશ્રીના હાથે થતી હોય, તો અમારો એ વાંધો છે કે આ પરમિશન ખોટી છે. અને અમારા સરપંચશ્રીએ કોઈ ઠરાવ કર્યા વગર કે ગામના ખેડૂતોને જાહેર કર્યા વગર આ જે એ પરમિશન માટેનો જે લેટર આપેલો છે એની સામે અમારો વાંધો છે. વિશેષ વાત એ રહી કે ઝાડુ એ પારની ઉપર છે અને પારની ઉપર જે ઝાડુ છે એને કોઈ નુકસાન થતા નથી જે સફાઈ કરવા માટેનો. અત્યાર સુધી હું જ્યારે પંચાયતમાં હતો ત્યારે એક ડ્રેનેજ વિભાગમાંથી ખોલેલી જ છે, ત્યારે ઝાડુ ન નડતા તો હમણાં કઈ રીતે નડે છે? એટલે એની પાછળનો બહુ મોટો વેપાર છે. બીજી વાત રહી કે માટીની વાત, તો માટી હંમેશા ઉપર નાખીને પાર બનાવવાની છે, તો માટીને લઈ જવાને અને વેચવાનો જે વેપલોનો જે અમને ગંધ આવે છે એટલે અમારું સખત વિરોધી છે. અને અમે લોકો ગામજનોનો બીજો એ કહે છે કે આ જો ઝાડો કટિંગ થઈ જાય તો પર્યાવરણને બહુ મોટું નુકસાન થયું છે અને પર્યાવરણને જો એ ઝાડ કટિંગ થઈ જાય તો બધા ખેતરોના ધોવાણ થઈને ભૂખીમાં માટી જતી રહે, એટલે બધા ખેતરોના ખેડૂતોને ધોવાણ થાય એ પણ નુકસાન વેઠવાનું છે. ભરૂચ શહેરમાં ગતરોજ 9 ચોકી ઓવરે શ્રી શંકરાચાર્ય મઠ વિસ્તારમાં નર્મદાજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું. મા નર્મદાજી પ્રત્યેના કૃતજ્ઞ ભાવને અભિવ્યક્ત કરતી અને સામાજિક તથા આધ્યાત્મિક ઉન્નતિના ભાવમાં વૃદ્ધિ કરતી નર્મદાજીની મહાઆરતીનું આયોજન શ્રી શંકરાચાર્ય મઠ રણછોડજી ઢોળાવ નજીક 9 ચોકી ઓવરે ભરૂચના ધર્મપ્રેમી પ્રેરણાતુલ્ય ઉપસ્થિતિમાં મહાઆરતી કરાઈ હતી તથા મહાઆરતી બાદ ભોજન પ્રસાદીનો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. Thank you.
અંકલેશ્વર શહેરમાં એકમાત્ર હાંસોટોળ ઉપર તુલસી સ્ક્વેરમાં ચાલતા ગેમ ઝોનમાં રાજકોટની ઘટના પર સંચાલકોએ તાળા મારી દીધા છે. કાપોદ્રા પાટિયા પર આવેલ એપલ પ્લાઝામાં ગેમ ઝોનને પણ તાળા મારી દીધા હતા. બંને સ્થળે એક જ એન્ટ્રી જોવા મળી હતી, ત્યારે તુલસી સ્ક્વેરમાં ચાલતા ગેમ ઝોનમાં સંચાલકોને નોટિસ ફટકારાઈ હતી. રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળું જાગીને દોડતું જોવા મળી રહ્યું છે, ત્યારે અંકલેશ્વરના હાંસોટોળ પર આવેલા તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ ગેમ ઝોનમાં તાળા લટકતા જોવા મળ્યા હતા. ગેમ ઝોનના સંચાલકોએ જાતે તાળા મારી દીધા હતા. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તુલસી સ્ક્વેર ખાતેનું ગેમ ઝોનમાં તપાસ કરી હતી અને ગેમ ઝોનમાં જવા માટે એકમાત્ર માર્ગ આવેલ હોવાથી ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યું હતું અને નગરપાલિકા દ્વારા સંચાલકોને નોટિસ ફટકારીને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરી હતી. આ વચ્ચે અંકલેશ્વર વાલિયા રોડ પર ભડકોદરા ગ્રામ પંચાયતની હદમાં કાપોદરા પાટિયા પાસે એપલ પ્લાઝામાં ગેમ ઝોન ત્રીજા માળે આવેલ છે, જે ગેમ ઝોનમાં જવા માટે એકમાત્ર માર્ગ આવેલ છે. અન્ય કોઈ માર્ગ નજરે પડ્યો ન હતો તો રાજકોટની ઘટના બાદ ગેમ ઝોન બંધ હાલતમાં નજરે પડ્યું હતું. જે જોતા ખરેખર ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી કે અન્ય કોઈ માર્ગ છે કે કેમ તે અંગે સવાલ ઊભા થયા છે. બંને સ્થળે ફાયર સેફ્ટીનો અભાવ અને સિંગલ એન્ટ્રી એક્ઝિટ હતી. વધુમાં ફાયર ટીમની સેફ્ટી બાબતે બંને ગેમ ઝોન સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. ભરૂચના ઓસારા ગામે આવેલ બાબરવીરદેવનું મંદિર ગુજરાતમાં એક એવું મંદિર છે જે મહિનાના છેલ્લા રવિવારે દર્શન માટે ખોલવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર બાબરવીરદેવનું મંદિર ભરૂચ જિલ્લામાં દયાદરા અને ઓસારા ગામે આવેલ છે. જે મંદિરમાં બાબરદેવની મૂર્તિની સ્થાપના વૈશાખ સુદ અખાત્રીજના દિને રવિવાર અને તારીખ 30/4/2006 રોજ કરવામાં આવી હતી. અહીં બાબરવીરદેવ પૂજ્ય મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાય છે. બાબરવીરદેવનું મંદિર મહિનાના છેલ્લા રવિવારે જ જાહેર જનતા માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. અહીં સફેદ ધજા જેમાં લાલ ફૂમટું રાખી ચડાવી ભક્તો માનતા પૂરી કરે છે. અહીં મહિનાના છેલ્લા રવિવારે દૂર દૂરથી ભક્તો દર્શન અર્થે આવે છે. જય માતાજી. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શ્રી બાબરીનું મંદિર જે અંગ્રેજી મહિનામાં છેલ્લા રવિવાર જ ખોલવામાં આવે છે, તારીખ 26/5/2024 રવિવારના રોજ હોવાથી મંદિર સવારે 5 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ટાટા આરતીનો સમય સવારે 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા છે, તથા સાંજે 6:30 વાગે આરતી કરવામાં આવે છે. ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા એક અઠવાડિયા માટે ગ્લિટ્સ 2.0 નામે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર મિતેશ શાહ તેમજ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉક્ટર ગોપિકા મેખિયાના માર્ગદર્શન હેઠળ તારીખ 27/28/29 મેના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઇવેન્ટની મુખ્ય થીમ છે. ડૉક્ટર ગોપિકા મેખિયાનું વિઝન છે કે આગામી વર્ષમાં ભરૂચ સિવિલ બ્લડ બેંકમાં મહત્તમ બ્લડ ડોનેશન મેડિકલ સ્ટુડન્ટ દ્વારા થાય અને ભરૂચ સિવિલ બ્લડ બેંક આત્મનિર્ભર બની શકે. આ ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરતના સમયે નિઃશુલ્ક બ્લડ ઉપલબ્ધ કરાવી શકીએ. તારીખ 30/31 મેના રોજ સ્પોર્ટ્સ ઇવેન્ટનું SP ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, તેમજ તારીખ 1/2/2 જૂનના રોજ કલ્ચરલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહના વાર્ષિક એન્યુઅલ અને સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન અંતર્ગત આજથી શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવેલ છે અને એ બ્લડ ડોનેશન કેમ્પ 3 દિવસ માટે સતત એ લોકો ચાલુ રાખવાના છે સ્ટુડન્ટ યુનિયન દ્વારા. અને એની અંદર આપણે બહોળા પ્રમાણમાં બ્લડ કલેક્શનની સંભાવના છે અને જેના લીધે જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે પણ જે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા જ સંચાલિત છે અને જાહેર જનતા ભરૂચમાં જે છે એમને પણ સારો એવો એનો બેનિફિટ મળી શકશે. અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવિટી, કલ્ચરલ એક્ટિવિટી એમ ઘણી બધી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવેલ છે, જેના અંતર્ગત હું અમારા વિદ્યાર્થી યુનિયનનો ઉત્સાહ વધારવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. અંકલેશ્વરના ભરૂડી મંદિર રોડ પર બાવળની જાળીમાં 42 વર્ષીય ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ યુપીનો કામ કરતો શ્રમિક બેકાર બનતા ભટકતો હતો. પરિવારજનો તમામ યુપી ખાતે રહે છે, ત્યારે કામધંધો બંધ થઈ જતાં ભીખ માંગીને ભટકતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકા અડોલ હજાત ગામ પાસે આવેલ ભરૂડી મંદિર રોડ પર બાવળની જાળીમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક તિલવા ગામના ખેડૂત
વકાર મલેક દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દરમિયાન શંકાસ્પદ રીતે ઝાડીમાં પડેલ ઇસમના મૃતદેહને અંગ ઝડપી લેતા તેની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યો હતો અને એક ટેલિફોન નંબર મળી આવ્યો હતો. પોલીસે ફોન નંબરના આધારે તપાસ કરતા મૃતક ઇસમ 42 વર્ષીય રૂદલ રામ છતર ચૌહાણ હોવાનું અને પહેલાં અંકલેશ્વર મીરાનગર વિસ્તારમાં રહી કડિયાકામ કરતો હતો, જે હાલ બેકાર હતો અને છેલ્લા 10 વર્ષથી અંકલેશ્વર જ રહેતો હોવાનું મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું, જે આજુબાજુ રખડી ભીખ માંગીને જીવન વ્યતીત કરતા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો, તેમજ મૃતકના સ્વજનોના જવાબ લેવાની કવાયત શરૂ કરી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સુતેલા ઇસમ પર કાર ફરી વળતા મોત નિપજ્યું હોવાની હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જીઆઈડીસી તરફના રેલવે સ્ટેશન પાસે જનઔષધિ કેન્દ્ર નજીક અજાણ્યો ઇસમ રાત્રિના સમયે સૂતો હતો. અજાણ્યા બલેનો કાર ચાલક રિવર્સ લઈને તેના પર ચડાવી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઇજાના પગલે ઇસમનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે જીઆઈડીસી તરફના ભાગે જનઔષધિ કેન્દ્ર મેડિકલ સ્ટોર આવેલ છે. ગતરાત્રિના સમયે 32 વાગ્યાના અરસામાં ત્યાં એક ઇસમ સૂતો હતો. ત્યાં કોઈ અજાણ્યા બલેનો ગાડી ચાલકે ગાડી પૂરપાટ ઝડપે રિવર્સ લઈ સૂતેલા ઇસમ પર ગાડી ફરી વળી હતી અને ગંભીર ઇજા પહોંચાડતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે રેલવે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, તેમજ અજાણ્યા બલેનો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ શહેરની મધ્યમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં આવેલ આમોદના શહેનશાહ હઝરત ગિબનશાહ બાવા ગાંડા બાવા બાલાપીર બાવાની દરગાહની કમિટી દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદ શહેરમાં આજરોજ તિલક મેદાન સર્કલ ખાતે ગિબનશાહ બાવા દરગાહ કમિટી દ્વારા બપોરના 2 વાગ્યાના સમયે શહેરીજનોને તેમજ આમોદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી આવેલ લોકોને લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું. શહેનશાહે ગિબનશાહ બાવા દરગાહના બાદશાહ બાવા બગીચા કમિટી દ્વારા આશરે 500 લીટર જેટલા લીંબુ શરબતનું વિતરણ કરી લોકોના દિલ જીત્યા હતા અને લોકોએ પણ લીંબુ શરબત પીને દુવાઓ ગુજારી હતી. શહેનશાહે આમોદ ગિબનશાહ સરકાર કમિટી દ્વારા બાદશાહ બાપુ યંગ કમિટી દ્વારા આજે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 400-500 લીટર લીંબુનું શરબતનું વિતરણ આજરોજ કરવામાં આવેલ છે. આવત 45 ડિગ્રી તાપની અંદર આ લીંબુ શરબત પીવાથી પબ્લિકને ઘણી ઘણી રાહત મળશે. મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ગાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમન્વય 2024માં કડીવાલા સમાજના એડવોકેટ તથા તેજસ્વી તાલાવનું સન્માન, સ્નેહમિલન અને કારકિર્દી માર્ગદર્શનનું આયોજન હિઝ હોલીનેસ મોટામિયા ચિસ્તી એજ્યુકેશનલ કેમ્પસ પાલેટ પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન તેમજ પ્રાર્થનાથી કરાઈ હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી બાવા સાહેબ તથા હિઝ હોલીનેસ હઝરત ડોક્ટર અતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી બાવા સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 તથા કોલેજ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ પ્રવાહમાં બાળકોએ કયા કયા અભ્યાસક્રમમાં એડમિશન લઈને પોતાની કારકિર્દી બનાવી શકે છે તથા કારકિર્દી નક્કી કરતા પહેલાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તે બાબતે તલસ્પર્શી માહિતી પ્રેઝન્ટેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શક પ્રોફેસર ડૉક્ટર ઇસાક શેખ અશફાક કાપડિયા તથા સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉત્તરાધિકારી હઝરત ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી દ્વારા કડીવાલા ગાંચી સમાજ અને મોટામિયા માંગરોળની ગાદીના જોડાણ તેમજ જીવન ઉપયોગી બાબતો વિશે પ્રેરણાદાયક સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વડીલો માટે વિદ્યાર્થીઓને વિવેકનો પાઠ શીખવાડવો અતિશય જરૂરી છે. કોઈપણ સમાજની પ્રગતિમાં સમજ અને સહકાર તેમજ સંગઠનની ભૂમિકા અગત્યની હોય છે. હકારાત્મક ચોક્કસ પરિબળો ઉન્નતિ તરફ અને નકારાત્મક પરિબળો અધોગતિ તરફ લઈ જાય છે. તેમણે બાળકના ઉદાહરણ થકી નિસ્વાર્થ ભાવ સાથે સંકળાયેલા બળ અને ઉર્જાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ઇમરાનભાઈ કડીવાલા દ્વારા સમાજના એસએસસી એચએસસી અનુસ્નાતક સ્નાતક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સમાજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓના નામ અને પરિણામ વિશે માહિતી આપી હતી. તેઓને બાવા સાહેબ તેમજ હાજર મહેમાનો અને સમાજના વડીલોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ સભ્યો અને હોદ્દેદારો સહિત સમગ્ર ટીમે કાર્યક્રમને ભારે જેમાં તે
સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ કડીવાલા તેમજ ઉપપ્રમુખ ઇરફાનભાઈ કડીવાલા દ્વારા હાજર શ્રોતાઓને સંબોધીને સૌનો આભાર માન્યો હતો. કડીવાલા ઉત્કર્ષ ટ્રસ્ટની પરામર્શ સમિતિ વતી એડવોકેટ હારૂનભાઈ દ્વારા માહિતી અપાઈ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સમીરાબેન કડીવાલા દ્વારા કરાયું હતું. અંતે સમસ્ત સમાજના તમામ ભાઈઓ બહેનો તથા વડીલોની હાજરી અને સહકાર બદલ આભાર માનવ્યો હતો. કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી વિહાર કરી દેરોલ તરફ જઈ રહેલા 6 જૈન સાધ્વીજી પર એક ઈસમે હુમલો કર્યો. પસાર થઈ રહેલા એક ઈસમે સાધ્વીજીઓને બચાવી હુમલો કરનાર ઈસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો. અંગલેશ્વરમાં બે અલગ અલગ સ્થળેથી પોલીસે 34,000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો. દારૂના જથ્થા સાથે મહિલા સહિત અન્ય એક ઇસમ ઝડપાયો. જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે વાલ્યા માર્ગ પર બે બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ જતા પરપ્રાંતીય મહિલાને ઝડપી પાડી તો અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો. બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી સતલજ હોટલ પાસે દારૂ વેચાણ કરતા ઇસમને ઝડપી પાડ્યો. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ. કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અંકલેશ્વર શહેર બસ ડેપોના એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. બસ ડેપોને અડીને આવેલા મકાનમાં ભટકાઈ જતા કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ ગયા બાદ બસ થંભી. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.